હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ ભણીશું. એમાં પહેલું યુનિટ આખું આપણે ભણી ગયા. હવે યુનિટ નંબર 2, હાઉ મેની ડીડ યુ. હવે એમાં એક્ટિવિટી 1, એમાં અહીંયા લખ્યું છે કે થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો, તેનો ફોટોગ્રાફ જુઓ. આ ફોટોગ્રાફ દેખાય છે. હવે તમારા શિક્ષક તમને રમત રમાડે, તે તમારા શિક્ષક રમો અને શિક્ષક બોલશે. ચિત્રને આધારે સાચા વાક્ય કે ખોટા, ટી અને ખોટા વાક્ય પર એફ લખો. હવે યુનિટ 2માં એવું છે કે અહીંયા ચિત્ર બતાવ્યું છે અને ચિત્રમાં પ્રશ્ન પૂછીએ, આપણે ગુજરાતીમાં કોઈ પ્રશ્ન પૂછીએ કે એની બર્થડેમાં એના પપ્પા હતા, ચિત્રમાં દેખાય છે, ના તો ફોલ્સ. એ રીતે તમારા પ્રશ્નોના જવાબ પ્રશ્ન પૂછવાનો છે અને સાચું છે કે ખોટું અહીંયા લખવાનો છે. એમ કે તો એના પહેલાં આપણે આના થોડા સ્પેલિંગ જોઈ લઈશું. એમ કે સ્પેલિંગ જોઈશું, એ ઉપરથી આપણને થોડી જલ્દી ખબર પડે. તો એના ઉપરથી ધારો કે આ બર્થડે છે, તો બર્થડે BIRTHDAY બર્થડે મતલબ જન્મદિવસ, એની વાત કરી છે. તો કોનો જન્મદિવસ છે અહીંયા? તો રાકેશનો. તો રાકેશના જન્મદિવસની વાત કરી છે. એ જ રીતે બીજું બતાવ્યું છે કે એવું પૂછ્યું છે કે આમાં સાચા કે ખોટા એક્ઝામ્પલ અહીંયા તમારે લખવાના છે. કે અહીંયા પ્રશ્ન પૂછવાનો છે, જાતે પહેલાં સેન્ટેન્સ લખવાનું છે, સાચું છે કે ખોટું. સાચું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ. એ રીતે તમારે જવાબ આપવાનો છે. તો પહેલું છે, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. આપણને એવું પ્રશ્ન પૂછ્યું, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ગાર્ડન, તો ગાર્ડનનું ચિત્ર છે, ના તો ફોલ્સ. આપણે સેન્ટેન્સ બનાવવાનું છે, પછી ટ્રુ ફોલ્સ લખવાના છે. એ જ રીતે બીજું છે, તો ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. તો કે બર્થડે બોય એટલે જેની બર્થડે હોય, એમ કે મિડલ એટલે કે વચ્ચે ઊભો છે, તો યસ. પછી ધ કેક વોઝ નોટ કટ. તો કે કેક કટ કરેલી નથી, તો નથી, તો ટ્રુ. આ રીતે બનાવવાના છે. એ જ રીતે ધેર વોઝ ફોર ફ્રેન્ડ્સ એટ અ પાર્ટી. તો કે ફોર ફ્રેન્ડ્સ છે પાર્ટીમાં, તો હા, તો હા, તો ફોર ફ્રેન્ડ્સ છે, એમ કે તો ટ્રુ. પછી એ જ રીતે ઓલ વોર ધ પ્રિપેર કેપ, એટલે કે બધાએ કેપ એટલે કે ટોપી પહેરી છે, તો ટ્રુ. પછી ધ કેક વોઝ ઓન ધ ચેર, એમ કે કેક ચેર ઉપર છે, તો ચેર ઉપર ખુરશીમાં છે, ના તો નથી ખુરશીમાં, તો આપણે ફોલ્સ લખીશું. એ જ રીતે ઓલ વેર ઇટિંગ કેક, બધા એમ કે કેક ખાય છે, તો કે ના તો ફોલ્સ લખીશું. અ બર્થડે બોય્સ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન પાર્ટી, એટલે કે બર્થડે બોય એટલે કે જેની બર્થડે હતી એ એના ફાધર એમ કે પાર્ટીમાં હતા, તો કે નહોતા, તો ફોલ્સ. આ રીતે આપણે એના વાક્યો લખવાના છે અને ટ્રુ ફોલ્સ લખવાના છે. એ જ રીતે એક્ટિવિટી વન એનો બીમાં લખવાનું છે. બીમાં શું છે કે એક વાર્તા છે, પણ એ વાર્તાના પહેલાં થોડા સ્પેલિંગ જોઈશું આપણે. એમ કે તેમાં છે વિન્ડોઝ, WINDOWS વિન્ડોઝ એટલે કે બારી, BREAKFAST બ્રેકફાસ્ટ એટલે નાસ્તો એનું વાત કરીશ. ટુ કોલ, TOCALL ટુ કોલ એટલે કે બોલાવવું, TOSERVE ટુ સર્વ એટલે પીરસવું, ABOUT અબાઉટ ટુ સ્ટાર્ટ એટલે કે સ્ટાર્ટ એટલે શરૂઆત કરવાની, BEGGAR બેગર એટલે કે ભિખારી, RELLY રિયલી એટલે કે ખરેખર, POOR પુઅર એટલે કે ગરીબ, HUNGRY હંગ્રી એટલે કે ભૂખ્યું, LATER લેટર એટલે કે પાછળથી, KNOWN નોન એટલે કે જાણીતો, FRESH ફ્રેશ એટલે કે તાજું, DISH ડીસ એટલે કે થાળી, આફ્ટર અ વાઇલ એટલે કે થોડો સમય પછી, AFTER આફ્ટર અ વાઇલ એટલે કે થોડો સમય પછી. હવે આ સ્પેલિંગ જોયા, એ ઉપરથી પાસ આપણે જે પાઠ છે એ પાઠની વાત કરીએ. તો એમાં છે, હું પેરેગ્રાફ ઇંગ્લિશમાં વાંચીશ અને પછી એનું સેન્ટેન્સ એનું ગુજરાતી કરીને અને તમને સમજાવીશ. એમ કે સાંભળજો, પહેલું છે, અ બોય વોઝ સિટિંગ એટ હિઝ
ટેબલ નિયર ધ વિન્ડો એટલે કે છોકરો એક છોકરો છે એ સિટિંગ હિઝ ટેબલ એટલે કે ટેબલ ઉપર ટેબલ ટેબલ ઉપર એમ કે બેઠો છે નિયર ધ વિન્ડો એટલે કે વિન્ડોની પાસે એમ કે એ બેઠેલો છે એમ કે તો વિન્ડોની પાસે બેઠો છે તો એ શું કરે છે એની વાત કરી છે કે હવે એના ઉપરથી જે સ્ટોરી છે એ જોઈશું એમ કે હી વોટ ડુઈંગ હિઝ હોમવર્ક તો તે એમ કે ડુઈંગ હિઝ હોમવર્ક એટલે કે તે તેનું હોમવર્ક એટલે કે તેનું લેસન કરે છે હિઝ મધર આસ્કડ એની મમ્મી આસ્કડ એને કહે છે ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ શું તે તારો બ્રેકફાસ્ટ તારો નાસ્તો કર્યો ધ બોય સેડ નો ના મેં નથી કર્યું મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ એની મધર કહે છે ચાલ એમ કે હું તને સર્વ કરું એટલે કે પીરસું બ્રેકફાસ્ટ તને પીરસું હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ તે લગભગ બ્રેકફાસ્ટ નાસ્તો કરવાની તૈયારીમાં જ હતા નાસ્તો કરવાની તૈયારીમાં જ એમ કે હતા અને બ્રેકફાસ્ટ ધેન બિગર કેમ ટુ ધ ડોર બિગર એટલે કે ભિખારી એ એના ડોર ઉપર એટલે કે દરવાજે આવીને ઊભો રહ્યો હી સેડ પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ તે કહે છે પ્લીઝ મહેરબાની કરીને મને થોડું ઘણું કંઈક ખાવાનું આપો ધ બોય લુકડ એટ ધ બેગર જે છોકરો હતો એ ભિખારીને જોવા લાગ્યો હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી તેને જોયું તો હી લુકડ એને જોયું તો એ રિયલી ખરેખર એ ગરીબ અને ભૂખ્યો હતો એમ કે હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેકર તે એનો જે બ્રેકફાસ્ટ એનો નાસ્તો હતો એ ભિખારીને આપી દીધો ધ બેગર વોઝ વેરી હેપી એ ગરીબ ભિખારી જે હતો એ ખુશ થઈ ગયો ધ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને તે છોકરું બીજું કોઈ નહીં એમ કે એ મોટો થઈને એમ કે સુભાષચંદ્ર બોઝ નામે ઓળખાવ્યો એમ કે હવે ફરી એકવાર સમજાવું કે એક દિવસ એક છોકરો કે જે આપણને સુભાષચંદ્ર બોઝ અત્યારે આપણે એમને સુભાષચંદ્ર બોઝ કહ્યા છે એમ કે એ એક દિવસ એમ કે ટેબલ પાસે ખુરશી દર પેલા બારીની પાસે એમ કે બેઠેલા હતા અને એમનું હોમવર્ક કરતા હતા તો એમની મમ્મી એટલામાં એમને કીધું કે ચાલો એમ કે નાસ્તો તે કર્યો એમ કે નાસ્તો તો છોકરો કહે છે કે ના તો મધર કહે છે ચાલ હું તને પીરસી આપું તું નાસ્તો કરી લે તો એ નાસ્તો કરવા જેવા બેસે જ છે નાસ્તો કરવા જેવી તૈયારી જ કરે છે તરત જ એક ભિખારી એમના દરવાજે આવે છે તો તે કહે છે કે પ્લીઝ મહેરબાની કરીને મને થોડું કંઈક ખાવાનું આપો એમ કે તો બોય લુકડ એટલે એ છોકરો એમની સામે જોવે છે ગરીબ ભિખારી સામે જોવે છે અને એ જોઈને એમને એમ લાગે છે કે ના ખરેખર આ એકદમ ગરીબ છે અને ભૂખ્યો છે તો તે તેમનો બધો નાસ્તો તેને આપી દે છે અને જે ગરીબ જે ભિખારી હતો એ ખુશ થઈ જાય છે એમ કે હી ગેવ બ્રેકફાસ્ટ બિગર એ ખુશ થઈ જાય છે અને તે બોય વોઝ એ જે બોય હતો એ પછીથી એમ કે આ છોકરો જે હતો એ પછીથી એમ કે સુભાષચંદ્ર બોઝના નામે ઓળખાયા એમ કે સુભાષચંદ્ર બોઝના નામે જાણીતા થયા એમ કે હવે અહીંયા લખ્યું છે કે એના ઉપરથી એમ કે જે ખરા ખોટા આપ્યા છે એ કરવાના છે એમ કે મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર એટલે કે મધર એટલે કે માતા હતી એ બ્રેકફાસ્ટ એમ કે બેગરને કરાયો હતો એને માતાએ બેગરને એટલે કે ભિખારીને બ્રેકફાસ્ટ આપ્યો હતો ના તો ફોલ્સ ધ બોય વોઝ સ્ટડિંગ એટલે કે છોકરો ભણી રહ્યો હતો તો હા કે એનો હોમવર્ક કરતો હતો મતલબ ભણી રહ્યો હતો તો કે ટ્રુ નેતાજી ગેવ હર હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર એટલે કે નેતાજી એમનો બ્રેકફાસ્ટ હતો એ બેગરને આપી દીધો એટલે કે ભિખારીને આપી દીધો એમ કે તો ટ્રુ ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ તો કે એ બોય હતો છોકરો હતો ડીડ નોટ ઇટ એનીથિંગ એટલે કે છોકરાએ કશું ખાધું નહોતું તો હા એને કશું નહોતું ખાધું એ ખાવાની તૈયારી જ કરતો હતો અને ભિખારી આવ્યો તો એને આપી દીધો એમ કે ધ બેગર આસ્કડ ફોર સમ મની બેગરે એમ કીધું કે મને થોડા પૈસા આપો તો ના એને પૈસા કેમ માંગ્યા હતા એને તો જમવાનું માંગ્યું તો ફોલ્સ
હવે એક્ટિવિટી ટુ, એમાં એટ ધ બ્લુ, આ તો એના એ જ લખી નાખવાનું છે. હવે પાછળ છે, હવે આમાં શું છે કે બીટ, તો આને પણ બીટ જ કહેવાય. તો બીટ, તો બી આઈ ટી બીટ, તો બી આઈ ટી બીટ એટલે કે કરડવું, બી આઈ ટી બીટ એટલે કરડવું, અને બી ઈ એ ટી બીટ એટલે કે મારવું. પછી એસ આઈ ટી સીટ, એસ આઈ ટી સીટ એટલે કે બેસવું, અને એસ ઈ એ ટી સીટ એટલે કે બેસવાની જગ્યા. પછી ડીડ, ડી આઈ ડી ડીડ એટલે કે કર્યું, કોઈ કાર્ય કર્યું હોય એમાં કર્યું, અને ડી ડબલ ઈ ડી ડીડ એટલે કે કાર્ય, એ કાર્ય એમ કે. હાઈ હિડ, એચ આઈ ડી હિડ એટલે કે સંતાડ્યું, અને એચ ડબલ ઈ ડી હિડ એટલે કે ધ્યાન આપવું. પછી એ જ રીતે એલ ઈ ટી લેટ એટલે કે પરવાનગી આપવી, અને એલ એ ટી ઈ લેટ એટલે મોડું, મોડું થઈ ગયું હોય એની વાત કરી. પછી જી ઈ ટી ગેટ એટલે મળવું, અને જી એ ટી ઈ ગેટ એટલે દરવાજો. એમ ઈ ટી મેટ એટલે મળ્યું, અને એમ એ ટી ઈ મેટ એટલે સાથી. પછી એ જ રીતે ફીડ, એફ ઈ ડી ફીડ એટલે કે ખવડાવ્યું, અને એફ એ ડી ઈ ફીડ એટલે ઝાંખું પડ્યું. પછી એ જ રીતે એમ ઈ ટી મેટ એટલે મળ્યું, અને એમ એ ટી ઈ મેટ એટલે સાથી. પછી ડી ઈ એ ડી ડેડ એટલે કે મૃત્યુ પામવું, અને ડેડ, ડી એ ડી ડેડ એટલે કે પિતા. એચ ઈ એ ડી હેડ એટલે માથું, અને એચ એ ડી હેડ એટલે હતું. એસ ઈ ટી સેટ એટલે ગોઠવ્યું, અને એસ એ ટી સેટ એટલે કે બેઠું. આ પ્રમાણે આ લખી નાખવાનું. હવે આજનું લેસન એમાં યુનિટ વન, યુનિટ ટુ, એના જે પેલા સ્પેલિંગ સમજાયા હતા એ સ્પેલિંગ લખવાના છે. પછી આ રીતે વાક્યો લખવાના છે, અને એનું ટ્રુ ફોલ્સ આપવાનું છે. પછી આમાં સ્પેલિંગ લખવાના છે, પછી આનું ઇંગ્લિશ લખવાનું છે, એનું ગુજરાતી લખવાનું છે, એનું ભાષાંતર કરવાનું છે. આ ખરા ખોટા લખવાના છે. એક્ટિવિટી ટુ આ જ લખી નાખવાનું છે. અને આ પાછળનું બી, તો આ રીતે બી આઈ ટી બીટ એટલે કરડવું, બી ઈ એ ટી બીટ એટલે મારવું, આ રીતે લખવાના છે. આવજો, આટલું લેસન કમ્પ્લીટ કરજો. આવજો.